તમને જાણીને નવાઈ લાગશે કે સરકારી આંકડાઓ પ્રમાણે ખાદ્યતેલ એટલે કે મગફળી, સરસિયું, વનસ્પતિ, સોયા, સૂરજમુખી અને પામ ઓઇલની સરેરાશ માસિક કિંમત દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીશું કે મહામારીના આ કપરા સમયમાં ખાદ્યતેલના ભાવ વધવાનું કારણ શું છે અને સમજીશું કે ખાદ્યતેલના ભાવ નક્કી કેવી રીતે થાય છે. દેશના જુદા જુદા રાજ્યોમાં ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચી ગયા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ મામલે જુદા જુદા સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ કરવામાં આવી, જેમાં ખાદ્યતેલના ભાવો નીચા કેવી રીતે લઈ જઈ શકાય એ વિશે ચર્ચા થઈ. એક સત્તાવાર નિવેદનમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીએ કેન્દ્ર સરકાર ખાદ્યતેલના વધતા ભાવોને લઈને ચિંતિત છે, જેને કારણે આ બેઠક બોલાવવામાં આવી હતી. ઘરેલું ખાદ્યતેલની કિંમતો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કિંમતોને પ્રતિબિંબિત કરે છે, કારણ કે ભારતની માંગનું 60% તેલ આયાત થાય છે. સ્ટેટ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની વેબસાઇટ પર મુકાયેલા ડેટા પ્રમાણે ખાદ્યતેલની કિંમતો જાન્યુઆરી 2010 બાદ સૌથી વધારે છે. આ ડેટા પ્રમાણે પેક્ડ સિંગતેલના ભાવ પ્રતિ લીટર વધીને 164.44 રૂપિયા થઈ ગયા છે, જે ઓલ ટાઈમ હાઈ છે. ગત વર્ષે પ્રતિ લીટર દીઠ સિંગતેલના ભાવ 118.25 રૂપિયા હતા. આ વર્ષે તેમાં 39% વધારો નોંધાયો છે. એપ્રિલમાં તેની કિંમત 155.39 રૂપિયા લીટર હતી. વર્ષ 2010માં તે 63.05 રૂપિયાના ભાવે વેચાતું હતું. દેશના મધ્યમ અને ગરીબ ઘરોમાં પામ ઓઇલ સૌથી વધુ ખવાય છે. તેની કિંમતોમાં પણ ઉછાળો આવ્યો છે. પેક્ડ પામ ઓઇલની કિંમત મે મહિનામાં પ્રતિ લીટરે 131.69 રૂપિયા થઈ ગઈ હતી, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી વધારે છે. પામ ઓઇલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 49% વધારો નોંધાયો છે. ગત વર્ષે પ્રતિ લીટર ભાવ 88.27 રૂપિયા હતો. એપ્રિલ 2010માં તેની કિંમત 49.13 રૂપિયા હતી. અન્ય ખાદ્યતેલની છૂટક કિંમત વિશે વાત કરીએ તો મગફળીનું તેલ પ્રતિ લીટર 175.55 રૂપિયા, વનસ્પતિ તેલ 128.7 રૂપિયા પ્રતિ લીટર, સોયા 148.27 પ્રતિ લીટર, સનફ્લાવર ઓઇલ 169.54 રૂપિયાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. આ તેલના ભાવમાં 19-52% વધારો નોંધાયો છે. બીબીસી સાથેની વાતચીતમાં સોમા સૌરાષ્ટ્ર તેલ ડીલર એસોસિએશનના પ્રમુખ કિશોર વેરાડિયા કહે છે કે તેલના ભાવ જ વધી રહ્યા છે એવું નથી, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. તેલના ભાવો વધવા એ ખેડૂતો માટે ફાયદાની વાત છે. વધુમાં તેઓ કહે છે કે આપણું તેલ બજાર ઇમ્પોર્ટ તેલ ઉપર ચાલે છે. જો આયાતી તેલની કિંમત જ મોંઘી હોય તો પછી ઘરેલુ બજારોમાં તેના ભાવ ઊંચા જ રહેવાના. કિશોર વેરાડિયા કહે છે કે ભારતમાં પ્રતિદિન 250 મેટ્રિક ટન તેલની જરૂરિયાત છે, જેની સામે માત્ર 20% જ ઉત્પાદન થાય છે, બાકીનું તેલ આયાત કરાય છે. વધુમાં તેઓ કહે છે કે જો આપણે ત્યાં તેલીબિયાનું ઉત્પાદન વધે તો તેના ભાવ ઘટે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે ભારતમાં મુખ્યત્વે સિંગ તેલનું ઉત્પાદન થાય છે, પરંતુ આપણે ત્યાં સનફ્લાવર અને પામ ઓઇલની ખપત વધારે છે અને મોટા ભાગનું સનફ્લાવર ઓઇલ બ્રાઝિલથી, જ્યારે કે પામ ઓઇલ મલેશિયાથી આયાત થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારોને આધારે જ ડોમેસ્ટિક ભાવ નક્કી થતા હોય છે. કિશોર વેરાડિયા કહે છે કે ગત સપ્તાહની સરખામણીએ સિંગ તેલના ભાવ ઘટી રહ્યા છે અને આવનારા સપ્તાહોમાં વધુ ઘટી શકે છે. તેઓ કહે છે કે એક અઠવાડિયા પહેલા સિંગ તેલનો ડબ્બો 1600 રૂપિયામાં મળતો હતો, હવે તેનો ભાવ 1450 રૂપિયા થઈ ગયો છે. તેઓ કહે છે કે જો તેલના ભાવ આમ જ ઘટશે તો ખેડૂતો તેલીબિયાની ખેતીથી દૂર ભાગશે. નિષ્ણાંતોના મતે ગઈ સિઝનમાં વધુ વરસાદને કારણે ભારતમાં 50-60% માલ ઘટ્યો છે. અન્ય દેશોમાં પણ આવી સ્થિતિ છે, જેને કારણે તેલના બજારમાં હાલ તેજી છે, જોકે આ તેજી લાંબો સમય સુધી નહીં ટકે. હવે એ સમજીએ કે તેલના ભાવ નક્કી કેવી રીતે થાય છે. સોમાના પ્રમુખ કિશોર વેરાડિયા કહે છે કે એપીએમસી બજારો જેવા સવારે 8 વાગે ખુલે ત્યારે ખેડૂતો તેલીબિયાની હરાજી શરૂ કરે છે. જો તેલ કંપનીઓને જરૂરિયાત પ્રમાણે માલ ઓછો મળે તો આગલા દિવસની સરખામણીએ 5-25 રૂપિયા ટન પાછળ વધી જાય છે. એવી જ રીતે જો તેલ કંપનીઓને 50 ટનની જરૂર હોય પરંતુ એ જ ભાવે 70 ટન માલ મળી જાય તો તેઓ પોતાનો બજારમાં રહેલો સ્ટોક ભાવ ઘટાડીને વેચે છે.
વધુમાં તેઓ કહે છે કે જે તેલની આયાત થાય છે તેના ભાવ જે તે દેશમાં તેલના ઉત્પાદન અને બજારની માંગને આધારે થતા હોય છે।